જનમંચ સત્યનો અવાજ દમણની નંબર વન ન્યૂઝ ચેનલે 2 વર્ષમાં 43 લાખ વ્યુઝ મેળવતા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માને છે. નાની દમણ સીફેસ દરિયા કિનારે આવેલી પીડબ્લ્યુડીની સર્કિટ હાઉસની હાઈરાઇસ બિલ્ડિંગ ગેરકાયદેસર છે. મોડી દમણ પોલીસ આઉટપોસ્ટની સામે બની રહેલી પીડબ્લ્યુડીની હાઈરાઇસ બિલ્ડિંગ પણ ગેરકાયદેસર છે. ડીએમસીનું કન્સ્ટ્રક્શન લાયસન્સ નથી, ફાયરની એનઓસી નથી અને સીઆરઝેડ કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હવે પ્રશાસન આ બંને બિલ્ડિંગો ગેરકાયદેસર છે તો શું તેની સામે કોઈ કાર્યવાહી કરશે કે પછી. દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ રેખારીએ ગત 25 સપ્ટેમ્બરના રોજે દમણની 5 હાઈરાઇસ બિલ્ડિંગોને 7 દિવસની અંદર તોડી નાખવાની નોટિસ આપવામાં આવી છે. આ પાંચેય બિલ્ડિંગ એ ગેરકાયદેસર છે અને તેમની પાસે ફાયરની એનઓસી નથી. આ ઉપરાંત સીઆરઝેડ સેટબેક અને એફએસઆઈનું પણ ઉલ્લંઘન આ 5 હાઈરાઇઝ એપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેને લઈને દમણ નગરપાલિકાએ તેઓને નોટિસ ફટકારીને 7 દિવસની અંદર તોડી નાખવામાં આવે એવો આદેશ કરવામાં આવ્યો છે. અને 7 દિવસ બાદ ડીએમસી એ 5 હાઈરાઇઝ બિલ્ડિંગ ના માલિકોના ખર્ચે તોડવાની પ્રક્રિયા હાથ ધરશે એવો આદેશમાં જણાવવામાં આવ્યું છે. હવે વાત કરીએ, જો આ 5 હાઈરાઇઝ બિલ્ડિંગ એ ગેરકાયદેસર છે તો આ દમણ પ્રશાસન ની નાની દમણ સીફેસ રોડ ખાતે આવેલી સર્કિટ હાઉસ ની બિલ્ડિંગ જે 7 માળની છે તે પણ ગેરકાયદેસર છે. આ બિલ્ડિંગ પાસે તો ડીએમસી નું કન્સ્ટ્રક્શન લાયસન્સ નથી, ફાયર ની એનઓસી નથી અને સીઆરઝેડ નું પણ વાયોલેશન કરવામાં આવ્યું છે. તો શું આ પ્રશાસન ની આ સર્કિટ હાઉસની બિલ્ડિંગ જે પીડબ્લ્યુડી દ્વારા બનાવવામાં આવી છે તેને પણ તોડવામાં આવશે? જો આ 5 બિલ્ડિંગ તૂટી શકતી હોય તો પછી નાની દમણ સીફેસ રોડ ખાતે આવેલી આ પ્રશાસનની સર્કિટ હાઉસની બિલ્ડિંગ કેમ નહીં તૂટી શકે? આ સાથે મોટી દમણ પોલીસ આઉટપોસ્ટની સામે પીડબ્લ્યુડી દ્વારા નિર્મિત આ પ્રશાસનની બિલ્ડિંગ પણ તદ્દન ગેરકાયદેસર છે. આ બિલ્ડિંગ પાસે પણ ડીએમસી નું કન્સ્ટ્રક્શન લાયસન્સ નથી, ફાયરની એનઓસી નથી અને સીઆરઝેડ નું ક્લિયરન્સ પણ નથી. તો આ બિલ્ડિંગ પણ ગેરકાયદેસર છે. તો શું ડીએમસી દ્વારા અને પ્રશાસન દ્વારા આ બંને બિલ્ડિંગને તોડવામાં આવશે? કાયદો દરેક માટે એક જ હોય છે અને એક સમાન હોય છે, તો પછી આ કાયદાનું પાલન એ ફક્ત સામાન્ય નાગરિકે જ કેમ કરવું? એ કાયદો પ્રશાસનને પણ લાગે છે. તો શું આ પ્રશાસનની બંને બિલ્ડિંગ તૂટશે? ડીએમસી આ બંને બિલ્ડિંગને નોટિસ આપશે એ જોવું રહ્યું. સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય વેક્ટરજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો ફેલાવ અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી, પાણીનો જમાવડો કરવો નહીં, કુલર ફ્રીજની ટ્રે, ફૂલદાનીની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ, કોઠી, પીપ, માટલું વગેરેને દર 3 દિવસે ખાલી કરી તદ્દન સૂકું કરી નવું પાણી ભરવું, બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરો.